સીઆઈડીની ટીમ દ્વારા બનાવ સ્થળ ઉપર એફએસએલની ટીમ સાથે રાખી તપાસ શરૂ કરાઈ હતી, તેમજ પીડિત અને ગાય માલિકને પણ ઘટના સ્થળે રાખીને મૃત ગાયના અવશેષો પરીક્ષણ માટે કબજે લેવાયા હતા. ઉનાના મોટા સંભળાળા ગામે જે જગ્યા ઉપર દલિતો ગાયનું ચામડું કાઢી રહ્યા હતા અને જ્યાં પ્રથમ તેમનો ઉપર હુમલો થયો હતો, તે ઘટના સ્થળ ઉપર સીઆઈડી ક્રાઇમના એસપી ડીવાયએસપી સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. સીઆઈડી દ્વારા ઘટના સ્થળ ઉપર એફએસએલની ટીમે સાથે રાખી ઘટના સ્થળ પર પડેલા મૃત ગાયના ચામડા અને હાડકા એકત્રિત કરાયા હતા. સીઆઈડી એફએસએલ સહિતની ટીમ દ્વારા પીડિત બાલુભાઈ સરવૈયાને સાથે રખાયા હતા અને 11 તારીખે બનેલી ઘટના અંગે સ્થળ ઉપર પૂછપરછ હાથ ધરી હતી. એટલું જ નહીં, જે ખેડૂતની ગાય હતી તે બેડિયા ગામના નાજા શ્યારા નામના ખેડૂતને પણ સ્પોટ ઉપર બોલાવ્યા હતા. ખેડૂતો અમારી ટીમ સાથે કરેલી વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે ગાયના અવશેષો દ્વારા ગાયની ઓળખ કરાવાઈ હતી. બોલાવવાનું કારણ તો એ છે, બસ મને અહીંયા કીધો કે ભાઈ આ નિવેદનમાં કે આ તમારું ગાયનું મસ્તક છે, આ છે. ઘટનામાં એમ કે ઘેરેથી બહિરાવે ગાય છૂટી કરી, તો ગાય ડેલી બહાર નીકળી ગઈ. હું વાડીએ હતો, પછી રાત્રે તો બહિરાવ ક્યાં જાય સાંજે, પછી હું ત્યાંથી સવારે સાત વાગ્યા પહેલાં ઘેરે આવ્યો. પછી ઘેરેથી બાઈ કીધો કે ગાય નીકળી ગઈ છે. ગાય નીકળી ગઈ પછી હું જો તપાસ માટે, તે આ બાજુમાં અમારે વાડી છે, ખરાબ હશે બધું થારું, એમાં બધે તપાસ કર્યો, તે ગામની ગાયો રેઢિયા ને મારી કોઈ કંઈ મને મળી નહોતી. પછી હું ઘેરે આવી આવ્યો. ઘેર આવીને પછી હું નાસ્તો પાણી કરીને હાથી દોડી ગયો. અચ્છા, બીજે દિવસ કઈ તારીખે? 10 તારીખે સાંજે. કારણ કે મને બીજા દિવસે બપોરે મને 1:30 વાગે બોલાવ્યો હરિજન કે ભાઈ તમારી ગાય મરી ગઈ, અમે લઈ જશે, અમને ત્યાં ત્રાસ આપે, તમે હાલો નહીં. તે હું આવ્યો અહીંયા, અહીંયા આવ્યો એટલે અહીંયા હજી પહોંચી રહ્યો, ત્યાં ધમાલ બહુ હતી. પછી મને એક ભાઈ કીધું કે ભાઈ તમે બાપા તમે અહીંથી નીકળી જાઓ, તો હું પાછો ફરી ગયો. નહીં કાંઈ પણ જોયું જ નહોતું. પછી તો સાંજે પોલીસ ખાતું આવ્યું ત્યારે પછી મૂંડી જોઈ, બત્તી લઈને આવ્યા અમે બધું પોલીસ ખાતા, બધે અમે બધે જોયું, તો સિંહ ને મોરા ઉપર મેં જોયું. નિરીક્ષણ કરીને કે ભાઈ આ મારી ગાય છે, જે ખાલી મોઢું જ હતું, સિંગ ને મોઢું ને કાન, બીજું કાંઈ નહોતું. ત્યાં એટલે જ ને મોઢા ઉપરથી, એમ મોઢા ઉપર આપણે સિંગ ઉપર આપણે વર્તી જઈએ ને ગાય. આજે તો બસ મને પૂછ્યું કે આ ગાયનું મસ્તક તમારું છે, આ છીંગડાના સહી તમારે તમારી ગાયને છે, મગધવા. કોણે બોલાવ્યા હતા અહીંયા તમને? કઈ જગ્યાએ બોલાવ્યા હતા? અહીંયા સામે અહીં ભરડીએ ભરડીએ અમને સીઆઈડી વાળાએ બોલાવ્યા, ફોન કર્યો એટલે હું આવ્યો. એટલે આ મને મસ્તક પૂછ્યું ને તે પછી પાછું કેવી ગાય છે, એ કલરને એનો ઉપલો ચામડાનું પૂછ્યું. ગોરા કલર નું છે એટલે મારી ગાય નું હશે, બહુ અત્યારે આમ ઓળખાતું નથી, પણ ગોરા કલર નું છે એટલે મેં કીધું કે ગાયનું સાંભળવું લાગે છે. પુરુષ પુરુષ માં તમને મને બોલાવે સાયડી વાળા સાહેબ આવ્યા, મને ફોન કર્યો તો હું આવ્યો. રાકેશ પરડવા, SNI News, ગીર સોમનાથ.